ગુડ મોર્નિંગ, નમસ્કાર. મંતવ્ય ન્યૂઝ સાથે હું મૈત્રી પંડ્યા. આપ સૌ દર્શક મિત્રોનું અમારા કાર્યક્રમ યોગા પાવરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે પણ એક નવા જ સ્થળે નવા લોકોની વચ્ચે આપણે આવે પહોંચ્યા છીએ. તો પહેલાં યોગ નિહાળીશું અને ત્યારબાદ યોગ વિશેની કેટલીક અવનવી અને રસપ્રદ વાતો વિશે જાણીશું, લોકોના મંતવ્ય જાણીશું અને લોકોના જીવનના અનુભવ જાણીશું. તો આવો આજના આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. જો તમે યોગી બનો છો તો રોગી નહીં રહો. જ્યાં જીવનમાં યોગ રહેશે ત્યાં આરોગ્ય પણ સચવાશે. યોગી બનવું એટલે શું કરવું? સમતોલ આહાર, ઉચિત આરામ, ગાઢ નિંદ્રા, ઉચિત કામ અને કોઈના પર ગુસ્સો ન કરવો. પ્રસન્નતાનો અર્થ વ્યક્ત કરવા માટે ભાષ્યકારે સ્વાસ્થ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, જે યોગ્ય જ છે. સ્વાસ્થ્ય શબ્દમાં શારીરિક અને માનસિક એમ બે પ્રકારના આરોગ્યનો સમાવેશ થઈ જાય છે. વૈદિક શાસ્ત્ર મુજબ શારીરિક સ્વાસ્થ્યનો અર્થ છે ચિત્તની સમતા અને માનસિક શાંતિ. એ બંને અર્થનો સંગ્રાહક એવો આ સ્વાસ્થ્ય શબ્દ પ્રસન્નતાનો યોગ્ય પર્યાય માની શકાય. પ્રસન્નતાનો મતલબ છે રાગ દ્વેષ રહિતતા, સ્વચ્છતા, નિર્મળતા. એનું લક્ષણ એ પણ બની શકે જેના દર્શન માત્રથી દુઃખ શમન થાય છે, તે છે પ્રસન્નતા. યોગનો અર્થ છે સુખ, વિયોગ એટલે દુઃખ. યોગ એટલે શાંતિ, સમૃદ્ધિ, ઉન્નતિ, ઉત્કર્ષ, અભ્યુદય અને આત્મચેતનામાં શાશ્વત સ્થિતિ, અને તેનાથી વિપરીત બધું દુઃખ, અશાંતિ, અવનતિ અને આત્મવિમુક્તા. ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ કહેતા હતા કે માનવનું જીવન લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વર પહેલા, જગત પછી અને સ્વાર્થ છેલ્લે, અથવા તો ક્યારેય નહીં. આ ઈશ્વર પ્રાપ્તિના માર્ગનું નામ જ યોગ. કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ આ પ્રમુખ યોગ છે. આ સિવાય નાદયોગ, કુંડલિની યોગ, સ્વર યોગ, આદિ યોગ. માનવ જીવનમાં કોઈ પણ કાર્યને સાર્થક કરવું હોય તો શરીરની સ્વચ્છતા હોવી જ જોઈએ. આ સ્વચ્છતા જે આપી શકે તે હઠ યોગ, અને પરમ લક્ષ્યની પરમોચ્ય સ્થિતિમાં સ્થાપે તે રાજયોગ. કવિ કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે કે શરીર માધ્યમ ખુલમ ધર્મ સાધનમ, એટલે ધર્મની પ્રાપ્તિ કે કર્તવ્ય પરાયણતામાં સર્વપ્રથમ અને અગત્યનું સાધન શરીર છે. આ કથનની પૂર્તિ શ્રુતિમાં મળે છે. કહ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષણા આરોગ્યમ મૂલમ ઉત્તમમ. માનવ જીવનના અંતિમ લક્ષ્ય અથવા તો પરમ તત્વની પ્રાપ્તિ માટે પણ આરોગ્યની આવશ્યકતા છે. આ પરમ તત્વની પ્રાપ્તિ એ જ માનવ જીવનનું લક્ષ્ય હોય કે ન હોય, પરંતુ જીવનના નાના મોટા કોઈ પણ કામને સરળતા કે સહજતાથી પાર પાડવા માટે માત્ર શરીર નિરોગી, સ્વસ્થ, મન પ્રસન્ન, બુદ્ધિ સ્થિર અને ચિત્તમાં કાર પાર પાડવાની રૂચિનું હોવું ખૂબ જ જરૂરી છે. એક સારા વિદ્યાર્થી, ગૃહસ્થી, એન્જિનિયર, ડોક્ટર, વકીલ, કલાકાર કે સમાજ સેવક જીવનના વિવિધ સોપાનો અને દિશાઓની સુચારુતાપૂર્વકની ઉપલબ્ધિ નિરોગી શરીર વડે ને સ્વચ્છ મન વડે જ સંભવી શકે. તન અને મનની તંદુરસ્તી માટે યોગની ખૂબ જ આવશ્યકતા છે. માનવ જીવનમાં સુખ અને દુઃખનું કારણ મન જ છે. બાહ્ય જગતને આંખ જોઈ શકે છે, પરંતુ મનને તો મન જ જોઈ શકે. અને આમ સ્થૂળ જીવનમાંથી સૂક્ષ્મ જીવનમાં પ્રવેશવા માટે યોગ ખૂબ જ આવશ્યક છે.
કોઈ પણ કામ કરવું હોય તો મનની શાંતિ અત્યંત આવશ્યક છે. એકાગ્રતા અને સ્વચ્છતા પણ ખરા જ. આ બધું યોગથી જ સંભવી શકે. થોડા યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિશ્ચિત સમયે અને નિયમિતપણે જો કરવામાં આવે તો યમ અને નિયમ સાથે કરવામાં આવેલી સાધના વ્યક્તિત્વનું અનુશાસન, સામાજિક અનુશાસન, શારીરિક અનુશાસન, પ્રાણનું અનુશાસન, ઇન્દ્રિયોનું અનુશાસન અર્પે છે. અને ઇન્દ્રિયો અનુશાસિત થાય એટલે મન, બુદ્ધિ અને બુદ્ધિથી પર જે અગોચર તત્વ છે તેનું અનુસંધાન પણ સાધી શકાય છે. સંસારના તાપથી સંતૃપ્ત થયેલ મનુષ્ય માટે કેવળ યોગ જ પરમ ઔષધ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં યોગનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે અને તે ઋષિ પરંપરાથી ચાલતો આવે છે. યોગ વિશ્વને ભારત દ્વારા મળેલી સાંસ્કૃતિક ભેટ છે. યોગશાસ્ત્ર તો મહાસાગર માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોની બહાર કંઈ જાણવા જેવું નથી અને જે પણ કંઈ જાણવા જેવું છે તે આપણા શાસ્ત્રોમાં જ છે. આ ખજાનો હોવા છતાં માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તીની ખોજ માટે આપણે કસ્તુરી મૃગની જેમ ફાંફા મારીએ છીએ. હજારો વર્ષનો યોગ અને આયુર્વેદનો વારસો આપણે ધરાવતા હોવા છતાં આપણને તેનો ગર્વ કે અભિમાન નથી. સાચી ખુશીને અનુભવવાનો માત્ર એક જ ઉપાય છે, પોતાની ભીતર વળવું. યોગનો અર્થ છે ઉપર નહીં, બહાર નહીં, પરંતુ ભીતરથી બહાર નીકળવાનો માર્ગ માત્ર અંદરની તરફ જ છે. યોગનો સાચો અર્થ છે જે જોડે તેને યોગ કહી શકાય. આજની જિંદગીમાં માણસને તણાવ મુક્ત થવાની ખૂબ જ જરૂર છે. આજકાલ માણસ સતત તાણ અનુભવે છે અને માનસિક તાણના કારણે અનેક નવા રોગોને સામેથી નોતરે છે. આ તમામ અનિચ્છનીય પરિસ્થિતિમાંથી બહાર લાવી સાચું નિરામય જીવન પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે અને તે યોગ છે. યોગ ભગાવે રોગ. દરેક રોગ માટેના અલગ અલગ આસનો અને અલગ અલગ પદ્ધતિ અપનાવવાથી રોગોમાંથી રાહત મેળવી શકાય છે અને યોગ તન અને મન એમ બંનેને સ્વસ્થ બનાવે છે. યોગ એ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે, પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા.
યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે, એક પૂર્ણ માર્ગ છે. યોગ એ અતિ પ્રાચીન વિદ્યા છે. મોહિંજોદડોના ખોદકામ દરમિયાન જે મોહરો મળી હતી તેમાં યોગ મુદ્રામાં એક આકૃતિ જોવા મળી હતી. ભારતીય વેદોમાંના એક ઋગ્વેદમાં પણ યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના નામ પાછળ યોગ શબ્દનો પ્રયોગ થયેલ છે. આ રીતે સમગ્ર ગીતામાં યોગશાસ્ત્ર વર્ણાયેલું છે. ગીતામાં કહેવાયું છે કે સાંખ્ય સમાન કોઈ જ્ઞાન નથી અને યોગ્ય સમાન કોઈ બળ નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. યોગ આપણામાં છુપાયેલી દિવ્યતાને પ્રગટ કરે છે. પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં યોગ વિશે બોલતા સરસ વાત કરેલી હતી કે યોગની સુંદરતા છે તે પ્રાચીન હોવા છતાં અર્વાચીન છે, તે સ્થિર હોવા છતાં પરિવર્તનશીલ છે. યોગ વ્યક્તિમાંથી સમૃદ્ધિની સફર છે, મમત્વમાંથી વૈશ્વિકતાની ભાવના જન્માવે છે, તેને યોગ કહેવામાં આવે છે. યોગ એ ફક્ત આસનો કે શ્વાસોશ્વાસની સાદી ક્રિયા નથી, પરંતુ એક જીવનશૈલી છે. તન મનથી ચાલતી એક આંતરયાત્રા છે. યોગ એ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગ ભગાવે રોગ એ ઉક્તિ સાચી છે, કારણ કે યોગ આપણી શ્વાસ લેવાની પ્રક્રિયાનું નિયમન કરે છે અને ફેફસાને મજબૂત બનાવે છે. યોગ માનવ શરીરમાં વહેતા રક્તને શુદ્ધ કરે છે, તેમજ મનને શુદ્ધ કરીને સંકલ્પ શક્તિને પણ વધારે છે. યોગને કારણે રોગ સામે રક્ષણ મળે છે. યોગ શબ્દ એ સંસ્કૃતના યુઝ ઉપરથી ઉતરી આવ્યો છે. યોગ એ સર્વગ્રાહી ખ્યાલ છે જે શરીર, મન, ભાવના અને શક્તિના એક સમાન સ્તર પર કામ કરે છે. આ યોગ વડે ચાર વ્યાપક વર્ગીકરણનો ઉદય થાય છે. કર્મયોગ, જેમાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાનયોગ, જેમાં આપણે મનનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિયોગ, જેમાં આપણે લાગણીઓનો ઉપયોગ કરીએ છીએ. અને ક્રિયાયોગ, જેમાં આપણે શક્તિ એટલે કે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આજે યોગ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે અને તેનું કારણ તે છે કે રોગ નિવારક અને ઉપકારી ભૂમિકા યોગ પૂરી પાડે છે. એટલું જ નહીં, તે સંખ્યાબંધ જીવનશૈલીને લગતા રોગો અને વિકૃતિઓને પણ દૂર કરે છે. તે ખાસ કરીને માનસિક અને લાગણીમય તણાવની વ્યવસ્થામાં ખૂબ જ લાભદાયી નીવડે છે અને તેથી જ
વિશ્વભરમાં એક દિવસ માટે તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં જીવનશૈલીમાં સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ચિંતા જેવી વિકૃતિઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ અત્યંત પ્રચલિત છે, ત્યારે યોગ તેમાં સંપૂર્ણપણે સ્વાસ્થ્યપ્રદ અભ્યાસ પૂરો પાડી શકે છે. યોગની શારીરિક ક્ષમતા, માંસપેશીઓની ગતિવિધિઓ અને હૃદયના ધબકારાના નિયંત્રણ માટે ફાયદાકારક છે. તે મધુપ્રમેહ, શ્વાસોશ્વાસની વિકૃતિઓ, વધારે પડતી ચિંતા અને બીજા જીવનશૈલીને ઘણી બધી વિકૃતિઓનું વ્યવસ્થાપન પણ કરે છે. તે હતાશા, થાક અને ગભરાહટની વિકૃતિઓને અને તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. યોગના કુલ 8 અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ઉપરોક્ત 8 અંગોના પોતાના ઉપઅંગ પણ છે, પરંતુ તાજેતરમાં યોગના 3 જ અંગ ચલણમાં છે, આસન, પ્રાણાયામ અને ધ્યાન. વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ અને ધ્યાન કરતા હોય છે. યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે એટલું જ નથી, પરંતુ તેનું મન પણ શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત બને છે. યોગ ખૂબ જ લાભકારી છે. તે મન અને શરીરને શક્તિ આપે છે. એટલું જ નહીં, પરંતુ વ્યક્તિના આત્માને પણ શુદ્ધ કરે છે. યોગાસન એક ખુલ્લા, હવાની અવરજવર થઈ શકે તેવા ઓરડામાં કરવું જોઈએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે. શરીરને સ્વચ્છ રાખવા માટે વ્યાયામની અનેક વિધિઓ પણ પ્રચલિત છે, પરંતુ તેના માટે યોગાસન કરતા વધારે યોગ્ય કશું જ નથી. આસન શરીરને સ્વચ્છ રાખવા માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે. આચાર્ય પતંજલિએ અષ્ટાંગ યોગમાં યોગના 8 અંગનું વર્ણન કર્યું છે.
જી કેટલા સમયથી યોગ કરો છો? એક વર્ષથી. જી, યોગ યોગ વિશે શું કહેવા માગશો? યોગ એ માત્ર કસરત નથી, યોગ એક આસન ઉપાસના છે. યોગથી તમારામાં આત્મવિશ્વાસ મળે છે, નિયમિતતા આવે છે, તમારી હેલ્થ સારી રહે છે, અને સમાજે આપણને જે કંઈ આપ્યું છે તેના બદલામાં આપણે સમાજને સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી જીવન આપવું જોઈએ. સમાજ માટે કાર્ય કરતું રહે, જેમ કે દિનેશભાઈ કરી રહ્યા છે. ઠેર ઠેર યોગાસન દરેક વ્યક્તિને સમજાય સમજાને યોગ કરવા માટે પ્રેરિત કરે છે. યોગથી આપણનામાં એક અજબની શક્તિ મળે છે, એનર્જી મળે છે, તમને સાચા ખોટાનું ભાન થાય છે, પ્રભુ પ્રત્યેનો લગાવ થાય છે. માટે યોગ કરવો બહુ જરૂરી છે. આજના જીવનમાં યોગનું મહત્ત્વ જેટલું કેટલું ઓછું છે. પ્રાચીન સમયે ઋષિમુનિઓએ પણ યોગને ખૂબ જ સારું મહત્ત્વ આપ્યું છે. યોગથી આપણા શરીરમાં કોઈ જો દવા ચાલતી હોય તો પણ એની સાઈડ ઇફેક્ટ થતી નથી. માટે યોગ બહુ જરૂરી છે આજના જમાનામાં. જી, ખાસ કરીને તમારા જીવનમાં શું બદલાવ આવ્યા છે યોગ દ્વારા? યોગથી મારા જીવનમાં બહુ જ સારું, મારામાં પોતાનામાં આત્મવિશ્વાસ વધ્યો છે, નિયમિતતા આવી છે. આપણે બીજાને પણ કંઈ એમના જીવનમાં સારું થાય એ માટે કંઈ આપણે એમને કહી શકીએ છીએ, એમને એ માટે પ્રેરિત કરી શકીએ છીએ, સારા કાર્ય કરી શકીએ છીએ. જી, આપનું નામ? રમીલાબેન છે. જી, કેટલા સમયથી યોગ કરો છો? 5-1 વર્ષથી યોગમાં આવું છું. જી, યોગ વિશે તમે શું કહેવા માગશો, યોગનું મહત્વ ખાસ કરે? હા, યોગ યોગથી એમ કહી જે યોગ હું 5 વર્ષથી કરું છું તો મને ઘણા સારા ફાયદા થયા છે. મને જે શરીરમાં પેઇન રહેતું હતું કમરનું યા પગનું એ મટી ગયું છે, અને જે જે નિયમિતતા હતી સવારે વહેલા ઉઠવાની એ મારામાં આવી ગઈ છે. જ્યારે હું વહેલા સવારે લેટ ઉઠતી હતી, પણ હવે વહેલા ઉઠવાની નિયમિતતા આવી ગઈ છે અને નિયમિત રીતે યોગમાં આવું છું. જી, આપનું નામ જણાવશો? પ્રવીણ પટેલ. જી, કેટલા સમયથી યોગ કરો છો? લગભગ 7 વર્ષથી. જી, આપ જીવનમાં યોગ દ્વારા પ્રભાવ વિશે શું કહેવા માગશો? આમ નિયમિતતા વધે છે, મેડિસિનની કોઈ આડઅસર થતી નથી, વધતા પોઝિટિવ વિચાર આવે છે, અને કંઈક સારા કાર્ય કરવાની ઈચ્છા થાય છે. બીજું બધું સવારે વહેલા ઉઠવાનું મન થાય છે, અને કસરતના લીધે અને યોગાસનના લીધે બધા જ પોઝિટિવ વિચાર આવે છે. નિયમિતતા એકદમ રેગ્યુલર રીતે આવી જાય છે, અને કોઈ પણ દવા લેતા હોય તો એની માત્રા ઓછી થાય છે, ધીરે ધીરે બીજા રોગો આવતા નથી. મેં લગભગ 3-4 વર્ષથી એક પણ દવા લીધી નથી, અને બધી રીતે પોઝિટિવ થાય છે. જી, અત્યારે ખાસ કરીને સિનિયર સિટીઝન તો યોગ કરતા જ હોય છે, પરંતુ અત્યારની જે જનરેશન છે, ખાસ કરીને નાના બાળકોને યોગ માટે કેવી રીતે પ્રભાવિત કરી શકાય? એ આપણે ઘરે જઈએ એટલે બાળકો પણ આપણું જે નિયમિતતા જોઈને એ લોકો પણ ઘરે કરે છે, અને એ લોકો પણ અમુક વખત સાથે આવે છે, એટલે એ આજુબાજુ લોકો પણ આડોશી પાડોશી પણ આપણે આવતા હોય યોગામાં તો એ લોકો પણ જોઈને પણ આવવાનું એમને પણ ઈચ્છા થાય છે. એટલે જનરલ બધી રીતે આ પોઝિટિવ વિચાર આવે છે. જી, આપકા નામ? મેરા નામ મધુ એસ તુલસિયાન. કિતને સમય સે યોગ કરતે હો? 6 સાલ સે આતી હું. મેરે કો યોગ સે મેં બહોત જ્યાદા ફાયદા હુઆ હૈ. મેં પહેલે બહોત પતલી થી, મેરા વજન નહીં બઢતા થા. અભી મેં પરફેક્ટ લગતી હું. ઓર પહેલે ડોક્ટર કે બહોત જાના હોતા થા, અભી ડોક્ટર કે ભી બિલકુલ બંધ હો ગયા હૈ મેરા. ઓર યહાં આને કે બાદ મેને ચાય ભી છોડ દી હૈ, યાની કે મેરે કો બહોત જ્યાદા ફાયદા હુઆ હૈ યહાં આને સે. इसलिए मैं सबको यही कहना चाहती हूँ कि आप योग में सबको बुलाओ, सबको बोलो और आओ, यही सबके लिए अच्छा है. थैंक यू. जी, आपनो नाम जणावशो? दिनेश भाई पटेल. જી, કેટલા સમયથી યોગ શીખવાડો છો અને કરો છો? 10 વર્ષથી કરું છું, અને મારા લગભગ 18 કેન્દ્રો છે. દરેક કેન્દ્રમાં હું જઈ અને 6 મહિના પ્રેક્ટિસ કરાવડાવું છું, અને પછી નવા કેન્દ્રો ખોલું છું. યોગથી 32 ફાયદા થાય છે. કોઈપણ દવા વગર કોઈપણ રોગ જઈ શકે છે. ખાસ કરીને અત્યારની જે ફાસ્ટ જનરેશન થઈ ગઈ છે, જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ બધું વધી ગયું છે, તો એના માટે શું કહેવા માગશો? હા, અત્યારે હાલ આપણે યોગનું જેટલું જ મહત્ત્વ છે એટલું જ આહારનું મહત્ત્વ છે. યોગની સાથે યોગાહાર, યોગ તો કરીશું નિરોગી રહીશું, પણ આહાર ખાઈશું તો આહાર સારો હશે તો સોનામાં સુગંધ ભળશે. અને આપણે ફક્ત 21 જૂને એક દિવસ માટે નથી કરવાનું, 365 દિવસ છેલ્લા 10 વર્ષથી મારી એક બી રજા પડી નથી, અને આ યોગ કેન્દ્રો ચલાવું છું.
જે કેટલાક જે અમુક યોગ હોય છે કે જે સરળ જે થઈ પણ થશે શકે અને જેના ફાયદા પણ વધારે એવા એવા યોગ વિશે કોઈ માહિતી આપશો? હા, આપણા યોગ કેન્દ્રમાં 6 વર્ષથી લઈ અને 60 વર્ષના લોકો કરી શકે એવા જ બધા આસનો, પ્રાણાયામ બધા સરળ અને બધા લોકો કરી શકે એવું આપણું પેકેજ છે. અને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં યાદશક્તિ વધારવા માટે કે કોઈ આસન એના માટે કોઈ યાદશક્તિ માટે આપણે ટટ્ટાર બેસવાનું કહીએ છીએ, બ્રાહ્મણી પ્રાણાયામ કરવાનું કહીએ છીએ, ધ્યાન કરવાનું કહીએ છીએ, મેડિટેશન બહુ મહત્ત્વનો ભાગ છે. એટલે વિદ્યાર્થીઓ માટે યોગ એ નિરોગી રહેવા માટે તો છે જ, પણ સાથે સાથે આંતરિક શક્તિઓને વિકસાવવા માટે ખૂબ સરસ છે. તો દર્શક મિત્રો, આજે આપણે યોગ તો નિહાળ્યા અને લોકો પાસેથી યોગ વિશેની કેટલીક મહત્ત્વની વાતો અને રસપ્રદ વાતો કરી. તો આજના એપિસોડમાં બસ આટલું જ. કાલે મળીશું એક નવા જ સ્થળે નવા જ લોકોની વચ્ચે, અને કાલે પણ લોકો વિશેના જે લોકોના અનુભવ છે અને યોગ વિશેની કેટલીક અવનવી વાતો છે તે જાણીશું. તો આજના એપિસોડમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.